પાટણની જન્મભૂમિ સાથે સંકળાયેલા દેવીપૂજક પટણી સમાજ ધંધાર્થે ભારતભરમાં કોઈ પણ જગ્યાએ વસતા હોય ત્યારે તેઓ દેવલોક પામતા તેઓની અસ્થિઓનું વિસર્જન તેઓની વાડી ખાતે તેઓના સગા સંબંધીઓની હાજરીમાં ધાર્મિક વિધિ વિધાન કર્યા બાદ જ તેઓના સ્મશાન ખાતે કરવામાં આવતું હોય છે. ત્યારે વૈશ્વિક કોરોના મહામારીને લઈને 5થી વધુ લોકો એક જ જગ્યાએ એકત્રિત ન થાય અને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય તે માટે વહીવટીતંત્ર સક્રિય જોવા મળી રહ્યું છે. ત્યારે દેવીપૂજક સમાજની વાડી ખાતે અસ્થિઓનું વિસર્જન કરવા ધાર્મિક વિધિ વિધાન સમાજની વાડી ખાતે કરતા લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય વહીવટીતંત્ર દ્વારા સમાજની વાડીને બંધ કરી વાડી બહાર પોલીસને તૈનાત કરવામાં આવી છે અને કોઈપણ સ્વજનના અસ્થિઓનું વિસર્જન 2-5 વ્યક્તિઓને જ કરવા આવવા સમાજના આગેવાન દિનેશભાઈ પટણીએ જણાવી વૈશ્વિક કોરોનાની મહામારીમાં સમાજની વાડી બંધ રાખી અસ્થિઓનું વિસર્જન પણ મોકૂફ રાખ્યું હોવાથી બહારથી આવતા સમાજના લોકોને જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ન અટકે ત્યાં સુધી અસ્થિઓનું વિસર્જન કરવા ન આવવા અપીલ પણ કરી હતી. અને સાથે સાથે વૈશ્વિક કોરોનાની મહામારીને લઈને ચૈત્રી માસમાં ભુવાઓ દ્વારા જોવામાં આવતા દાણાની વિધિ પણ સદંતર બંધ રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પાટણ પટણી દેવી પૂજક સમાજવાડીની અંદર અમે કોરોનાના મારામારીના કારણે પટણી સમાજના આગેવાનો ભેગા મળી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે પટણી સમાજની વાડી જે છે તે અમે જ્યાર સુધી કોરોનાની મારામારી રહેશે ત્યાર સુધી સદંતર બંધ રાખવી અને જે ચૈત્ર માસ આઠમનું અને પૂનમ સુધી જે પણ દાનાની પ્રક્રિયા ચાલુ હતી તે પણ અમે લોકોએ બંધ રાખેલ છે. કારણ કે પાટણની ભારત દેશમાં કોરોનો વધતો હોય એના અનુસંધાનમાં ચીફ ઓફિસરથી અને પ્રાંત સાહેબથી એમને પણ અમને જાણ કરેલ અને એ જાણનો અમે ઉકેલ કરી અને એનો આજે સ્વતંત્ર બંધ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.